Cobra rồi bao giờ là gì hả? पिठल मना मंदिर दीवलाताई पिठल ना दीवला जगमग जगमग ताई અત્યારે છે તળાળા ગીરની અંદર અને જ્યારે તમે તળાળા ગીરની અંદર એન્ટ્રી કરો એટલે અહીં હિરણ નદી આવે છે આ હિરણ નદીનો પુલ છે આ રસ્તો સીધો જાય છે રમડેસી જયપુર ધણેજ બાકુલા તો આપણે ધણેજ જવાનું છે ત્યાં છે આ પીઠળમાનું મંદિર તો આ છે હિરણ નદી તો મારી સાથે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો તમને આજ ખૂબ મજા આવશે તો આ છે તળાળા ગીરનો નજારો અને હિરણ નદીનો આ જે પુલ છે આ પુલ પાર કરીને આપણે જવાનું છે આ તરફ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું છું સંજય કાવડ. મિત્રો, આજે આપણે આવ્યા છીએ માં પીઠળમાના ધામ ઉપર, જે ધણેજ ગામની અંદર આવેલું છે. ધણેજ ગામ તાલાળાથી 10 કિલોમીટરના અંતર ઉપર આવે છે અને ખૂબ જ સરસ ગામ છે. ગામની વચ્ચેથી જ રસ્તો આવશે, ઉમરેઠી તરફ એક રસ્તો જશે. મિત્રો, આ રસ્તો જ્યારે પણ તમે ધણેજથી ઉમરેઠી તરફ જતા હોય તો વચ્ચે રસ્તો આવે છે આઈ શ્રી પીઠળમાના મંદિર તરફ, અને ડુંગરા ઉપર માં બિરાજમાન છે. સરસ મજાનો વ્યૂ સાંજના ટાઈમે અહીં તમે આવશો, ખરેખર તમને ખૂબ મજા આવશે. અને ફેમિલી સાથે અહીં જરૂર માતાજીના દર્શને આવજો. આજુબાજુના વાતાવરણમાં, શુદ્ધ વાતાવરણમાં તમને ખૂબ મજા આવશે. તો આ પીઠળમાનું ધામ છે, મા સ્વયંભી અહીં બિરાજમાન છે. મા પાસે જે પણ વસ્તુ તમે માગો તો મા હાજર હાજર આપતી હોય છે. તો ચાલો આજે પણ હું તમને દર્શન કરાવું મા પીઠળમાના. અને મિત્રો, હા, આ મંદિર કદાચ કોઈને ખબર નહીં હોય પણ તાલાળાથી 12 જ કિલોમીટરના અંતર ઉપર પીઠળમાનું ધામ આવેલું છે. સરસ મજાની જગ્યા છે, તો અહીં જરૂર દર્શને આવો અને વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ મજા આવશે. તો ચાલો માના દર્શન કરાવો. આપણે પહોંચી ગયા છીએ પીઠળમાના પગથિયા જે ઉપર મંદિર છે. તો આ સરસ મજાની જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ માના દર્શન કરવા માટે. અને ધણેજથી તમે 2 જ કિલોમીટરના અંતર ઉપર આ પીઠળમાનું મંદિર આવે છે અને ડુંગરા ઉપર માં બિરાજમાન છે. તમે આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો અને પાછળ છે હિરણ નદીનો ડેમ જે ઉમરેઠી ગામમાં આવેલો છે. અહીંનો જે લોકેશનનો વ્યૂ છે ને, ખરેખર તમારું મન મોહી લેશે. ખૂબ જ એન્જોયલાયક જગ્યા છે અને માના દર્શન કરી અને તમારું જીવન પાવન થઈ જાય. આ પવિત્ર જગ્યા છે, તો અહીં માના દર્શન કરવા જરૂર આવજો. બહુ જાજુ દૂર નથી, તાલાળાથી ફક્ત 12 કિલોમીટરના અંતર ઉપર અહીં આ મંદિર આવે છે. તો ચાલો આપણે પણ ધીમે ધીમે માના દ્વાર તરફ આગળ વધીએ અને પગથિયા ચડીએ. તો જય પીઠળમાં. આપણે પહોંચી ગયા છે મા પીઠળમાના ધામમાં. આ છે મંદિરનો દ્વાર. અહીંથી નીચેથી લગભગ અહીં મંદિર સુધી 222 પગથિયા છે અને તમે જ્યારે ઉપર ચડતા હશો ને, ખરેખર ખૂબ આનંદ આવશે. અને અહીં એક દર્શનાર્થી આવ્યા છે. શું નામ તમારું? નીલેશગીરી બાપુ. તો નીલેશગીરી બાપુ, ક્યાંથી આવો તમે? તાલાળાથી. તાલાળાથી આવો છો, અને અહીંના વિશે થોડીક અમને જાણકારી આપો. પીઠળમાની જગ્યા આમ તો વર્ષો જૂની છે. પીઠળમાના મંદિર તો બહુ જૂનું છે, ઐતિહાસિક મંદિર છે. અમે અહીં આવીએ એના એમ માનો ને કે 63 વર્ષ થઈ ગયા હું આવું છું. જેથી માનો હુકમ થાય ત્યારે આવી દર્શન કરીએ, આનંદ કરીએ અને જમવાનું લઈ આવીએ. અહીંયા પ્રસાદી લઈ 2-3 કલાક રોકાઈએ, આનંદ કરીએ. અને માતાજી સાક્ષાત છે. ગમે એ મનોકામના તમારી અહીંયા કયો માને રજૂ કરો એટલે મા પૂરી કરે. હાજર હાજર છે, હાજર હાજર ભગવતી મા પીઠા છે. અને અહીં આપણા કોઈ દર્શકોને આવવું હોય આ લોકેશન ઉપર માતાજીના દર્શન માટે, તો અહીંથી તાલાળાથી કેટલું થાય? તાલાળાથી 14-15 કિલોમીટર આજુબાજુ થાય. બરોબર, બે રસ્તા છે. એક ખીરદાસ આવો એટલે 10 કિલોમીટર, બાકી આમ ધનેજ થઈને આવો તો 15 કિલોમીટર. બરોબર. અને અહીંયા એક દાદા છે, એ વર્ષોથી આ સેવા કરે છે અને બાલ બ્રહ્મચારી છે. બરોબર, લગ્ન નથી કર્યા એની અને આમ પોતે શુદ્ધા છે, ચારણ જ છે.
અને વ્યવસ્થા ત્યાં બહુ માતાજીએ સારી કરી છે. બપોરના 12 થી 2 વાગ્યા સુધી જે આવે એને જમવાની વ્યવસ્થા છે, 12 થી કોઈ આવ્યા હોય એને રોકાવા માટે ધર્મશાળા બનાવી છે. બહુ વિકાસ થયો છે અને બહુ સારું છે. બરોબર. તો દર્શક મિત્રો, આ અહીં માના દર્શન કરવા માટે જરૂર ને જરૂર આવજો. તો થેન્ક યુ. જય માતાજી. જય પીઠળમાં. હું છું સંજય કવાડ. મિત્રો, અત્યારે આપણે પીઠળમાંના સરસ મજાના દર્શન કર્યા, આપણું જીવન પવિત્ર થઈ ગયું. અને અહીં એક દાદા ઘણા વર્ષોથી માતાજીની સેવામાં અહીં સેવા કરે છે. તો દાદાને થોડું પૂછીએ. દાદા, શું નામ તમારું? મારું નામ દાનાભાઈ. તો દાના દાદા, આ મંદિરની થોડીક અમને જાણકારી આપો. માં ભગવતીની કૃપાથી અહીંયા જ પોતે પ્રગટ છે. હા, પોતે જ પ્રગટ છે અહીં. અને આ પીઠળના પરસાનો તો ભાલકા હોદી છે. આ પીઠળના પરસા તો હરિહરના છે. આ પીઠળના પરસા તો જે માણસ ધારે મનમાં એ કામ કરવાવાળી આ પીઠળ. સાત સમુદ્ર સુહા હોય તો આ પીઠળ. અને માના પરસાને તાણ નથી. અને જે વ્યક્તિ કોઈ પણ માને, અહીં ક્યાંય દેશે દેશના માણસો આવે એની મનકામના પૂરી કરી નવખંડમાં આ માની નજર પડે. સર્વથી પીઠળમાં મોટા હજારો નામ મા પીઠળના છે. નવ દુર્ગા જગદંબા છે પણ મા પીઠળમાં મોટા. બરાબર ને? અને કોઈ યાત્રાળુ અહીં આવ્યો હોય દાદા તો એના માટે? કોઈ પણ યાત્રાળુ અહીં આવે તો એને માટે પૂરેપૂરી સુવિધા. રાત્રોકાવી હોય તો ધર્મશાળા, ગાડલા, ગોદડા, પંખા, ઠંડા, બાથરૂમ, નાવાનું, પૂરી જમવાની વ્યવસ્થા. જો બાયુ ભારે હોય તો એ પ્રમાણે નકર અમારા અહીંથી નેહડામાંથી પણ અમે બાયુ રાંધી દઈએ. હા, બરાબર. એટલે દાદાનું કહેવાનું એવું છે કે જો ફેમિલી સાથે હોય તો બૈરાઓને પોતે જ અહીં રસોઈ બનાવી લેવાની. તમામ વસ્તુ તમને અહીં ધર્મશાળામાંથી મળી રહી છે. તો અહીં આવો તો રહેવાની અને જમવાની કોઈ ચિંતા કરતા નહીં, કારણ કે અહીં તમને સરસ મજાની સુવિધા મળશે. અને હા, આ દાના દાદા છે એ સુરદાસ છે. પીઠળમાંના મંદિર દીવડા થાય, પીઠળના દીવડા ઝગમગ ઝગમગ થાય, બાકોલા ડુંગર હરિયામણો, બાકોલા ધામમાં સંતુ સાધુ આવે. અહીં તો સંતુ સાધુ આવે ભાઈ. જય માતાજી. બે પીઠળ માત કી જે. આજે ક્ષેત્રી નવરાત્રિના પ્રથમ નોરતે માએ સાક્ષાત દર્શન આપ્યા બકુલાવાળી ડુંગરાવાળી માં પીઠળમાં. જેમના દર્શન કરવા માટે આજે અમે આવ્યા ત્યારે અમને માતાજીના દ્વારમાં સાક્ષાત નાગણીના રૂપમાં માતાજીના દર્શન થયા. તો આજનો આ પવિત્ર અને પાવન દિવસ હંમેશા યાદ રહેશે. અને તમને પણ હું આજે માતાજીના દર્શન કરાવું. આજે આપણે બધા ભાગ્યશાળી કહેવાય કે માતાજીએ સાક્ષાત નાગણીના રૂપમાં દર્શન આપ્યા. તો મિત્રો, માતાજીના દર્શન કરો. કોમેન્ટમાં જરૂર લખો જય પીઠળમાં.
બાકુલા ડુંગરાવાળી માં પીઠળમાં તરીકે ઓળખાય છે. તો ચાલો અવનવા વિડીયો આપણે બનાવતા રહીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો, અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને મિત્રોમાં શેર કરી દેજો, જેથી હરેક લોકોને માતાજીના દર્શન થાય અને અહીં આવવાનો મોકો મળે. તો માતાજીનો હુકમ થાય તો અહીં જરૂર એકવાર દર્શને આવજો, ખૂબ સરસ મજાની જગ્યા છે. તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો. પણ આજે એક મારી સાથે એક અવનવો એક બનાવ બન્યો છે. જો કે જાતિ વખતે મેં આ પગથિયા ગણવાની ટ્રાય કરી હતી, મને એવું થયું કે આજે આ પગથિયા ગણું, પણ જાતિ વખતે પણ અલગ આંકડો આવ્યો અને રિટર્ન પણ હું ગણતો ગણતો પગથિયા આવ્યો ને, તો પણ એક અલગ આંકડો આવ્યો. ખરેખર અહીં માતાજીની અસીમ કૃપા હોય એવું લાગે છે, કારણ કે આ પગથિયા આજ સુધી કોઈ ગણી નથી શક્યું, અને આ પગથિયા કેટલા છે એ મને પણ ખબર નથી. તો મિત્રો, અહીં આવજો અને માતાજીનું નામ લઈને આ પગથિયા એકવાર જરૂર ગણવાની ટ્રાય કરજો. તમને પણ માતાજી વિશેનો વિશ્વાસ અતૂટ બેસી જશે અને માં અહીં સાક્ષાત બિરાજમાન છે. તો ચાલો નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.